સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નગરપાલિકાની બે દરકારી વારંવાર જોવા મળતી હોય છે. રોડ ઉપર ભળાતા વરસાદી પાણીના નિકાલ કરવામાં નિષ્ફળ નીવડેલી નગરપાલિકાની ફરી બે દરકારી સામે આવી છે. પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર છેલ્લા બે દિવસથી સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા અંધારપટ. પ્રાંતિજ નગરપાલિકાની બેદરકારીને લઈને પ્રાંતિજ એપ્રોચ રોડ ઉપર આવેલી સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા શનિવાર અને રવિવારની રાત્રિના અંધારપટ જોવા મળ્યો હતો. વારંવાર આજ વિસ્તારમાં રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટો બંધ થઈ જાય છે તો હાઇવેથી પ્રાંતિજમાં જવાનો મુખ્ય માર્ગ હોવાને લઈને રાત્રિના સમયે અવર જવર વધુ હોય છે અને વળી આ એપ્રોચ રોડ ઉપર હોસ્પિટલો, દુકાનો તથા સોસાયટીઓ આવેલી છે તો બીજી તરફ ચોમાસાની ઋતુ છે અને અંધારપટને લઈને એપ્રોચ રોડ ઉપર અવર જવર કરતા લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા દુકાન માલિકો તથા સોસાયટીના રહીશોને પણ ચોરીનો ભય સતાવે છે તો બીજી તરફ રાત્રિ દરમિયાન સ્ટ્રીટ લાઇટો ચોમાસાની ઋતુ હોય રોડ ઉપર અંધારપટને લઈને એપ્રોચ રોડ પર રોજિંદો અવર જવર કરતા લોકોને ઝેરી જનાવર કરડવાનો ડર પણ સતાવે છે. પાલિકામાં નિયમિત વેરો ભરતા વિસ્તારમાં જ વારંવાર સ્ટ્રીટ લાઇટો બંધ રહે છે, જેને લઈને એપ્રોચ રોડ પર રહેતા સોસાયટીના રહીશો સહિત દુકાનદારોનો પણ પાલિકા સામે રોષ જોવા મળી રહ્યો છે. પ્રાંતિજ હાઇવેથી ડોક્ટર રમણભાઈના દવાખાના સુધી સ્ટ્રીટ લાઇટો ચાલુ બંધ થતી સ્ટ્રીટ લાઇટો છેલ્લા બે દિવસથી બંધ રહેતા રોડ ઉપર અંધારપટ છવાયો છે. જીલ રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ.